સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણી બધી પ્રક્રિયા હવે ડિજિટલ કરી દેવાઈ છે, જેની સાથે યુનિવર્સિટીના તમામ ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થઈ છે. હાલ વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ લઈ રહ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફી પણ ઓનલાઈન ભરી, પરંતુ તે ફી યુનિવર્સિટીના ખાતામાં જમા નહીં થતાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ થયા નથી. યુનિવર્સિટીના 29 ભવનોમાં ઓનલાઈન પ્રવેશ લઈ રહેલા કુલ વિદ્યાર્થીઓમાં આજે 30% જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારની સમસ્યા થઈ છે. આ મુદ્દે વિદ્યાર્થીઓ જે તે ભવનમાં અને યુનિવર્સિટીમાં ધ્યાન દોરતા યુનિવર્સિટી અને એક ટેકનિશિયન આ મુદ્દે કામ કરી રહ્યા છે, અને વિદ્યાર્થીઓને પોતાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો તેના આધારે યુનિવર્સિટી ઈમેલ કરી દેવા જણાવાયું છે. યુનિવર્સિટીમાં તાજેતરમાં જ વિદ્યાર્થીઓને ફી ભરવા માટેની લાઇનમાં ઊભા રહેવું ન પડે, એડમિશન લેવા માટે ફી ભરવા માટે ગામડેથી ધક્કો ખાવો ન પડે તે માટે પીજીમાં કોઈપણ ભવનમાં પ્રવેશ લેવા માટે અને ફી ભરવા માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. આ સુવિધા શરૂ કર્યા બાદ પ્રથમ વખત વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ અને ફી ભરવાની પ્રક્રિયા કરી રહ્યા છે ત્યારે જ યુનિવર્સિટી ભવનમાં એડમિશન શરૂ થતાં જ વિદ્યાર્થીઓ વેબસાઇટ પરથી ઓનલાઈન પ્રક્રિયા કરી હતી, પરંતુ દરેક ભવનમાં કોઈ ને કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન ફી ભરવામાં મુશ્કેલી પડી છે. વિદ્યાર્થીના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ યુનિવર્સિટીના ખાતામાં જમા નહીં થતાં એડમિશન કન્ફર્મ થઈ શકતું નથી. આ મુદ્દે ભવનના પ્રોફેસરોએ તંત્રનું ધ્યાન દોરતા વિદ્યાર્થીઓને ફોન કરીને ફી ભર્યાના આધારે યુનિવર્સિટીને ઈમેલ કરવા જણાવાયું છે અને આગળની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંજીવ રાજપૂત સાથે ભરત ભરડવાનો રિપોર્ટ.